हाय। सो लगभग 9 महीना 10 महीना पछी पोस्ट कोविड फर्स्ट ट्रावेलिंग मारू थवा जई रह्यु छे वडोदरा, मारी लेजिट क्लियर विजिट। तो आ वीलॉगमां आपणे જોઈશું કે કઈ રીતે હું એનું પેકિંગ કરું છું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટિકિટ બુકિંગ ધેટ ઇઝ બીન ડન, પછી છે પેકિંગ અને ફાઇનલ તૈયારી, એસ્પેશિયલી કોવિડને ધ્યાનમાં રાખીને। યસ, તો આ છે મારી સૂટકેસ જેને ધોઈને સાફ કરી લીધી છે, એના સિવાય એક ચોકીનું બેગ। ચોકીનું બેગ એટલે કેમ કે ચોકીમાં કરોડો રૂપિયાની શોપિંગ પછી અમને આ ફ્રી મળ્યું હતું એને, એટલે મારો હસબન્ડ પડીકા માસ્ટર છે, એટલે ઓબ્વિયસલી 2 વર્ષ અમારા મેરેજને થયા એટલે હું પડીકા માસ્ટર થઈ ગઈ છું। યુ કેન સી લિટલ હાર્ટ્સ, હાઇડ એન્ડ સીક, પ્રિંગલ્સ અને ક્રંચીસ। રસ્તામાં યુટ્યુબ, નેટફ્લિક્સ કંઈક જોતે જોતે ભૂખ લાગે તો ઓકે। સો પેકિંગના 2 પાર્ટ છે, એક મેં આ સૂટકેસ એટલે પસંદ કરી છે બીકોઝ ઇટ ઇઝ ફાઈબર, સો એને સેનિટાઈઝ કરી શકાય। સી ધીસ ઇઝ નોટ સ્પોન્સર્ડ, પ્યોર સેનિટાઈઝર, એટલે એને એના હેન્ડલ્સ હોય કે કોઈ પણ વસ્તુ છે એને યુ કેન પ્રોપરલી સેનિટાઈઝ। અને એની અંદર મેં મારો નાઇટ ડ્રેસ ને થોડા બધા બહાર જવાના કપડાં, બહુ બહાર જવાનું થશે નહીં, અને સ્માર્ટ થિંગ ઇઝ કે મારી બીજી બ્રાન્ચ જ છે વડોદરા, એમ માનીને હું ત્યાં કને મારો એક ટુવાલ, એક નાઇટ ડ્રેસ બધું રાખતી જ હોઉં છું, એટલે સામાન એકદમ ઓછો પેક થાય। સો આ મારી ટેબલ છે જેમાં તમને આ હવે પોસ્ટ કોવિડ આ ઓલવેઝ મળશે, એટલે બેટરી ચાર્જ છે પ્રોપર બધા ગેજેટ્સની, અને આ એક હેન્ડી તરીકે આને ચોકીના બેગને લેવાનું છે, એની અંદર આ કચરો બધો નાસ્તાનો જશે। એ સિવાય એક બેગ જશે એ હું તમને હમણાં બતાવું છું। આ એક મસ્ત ક્યુટ મેં એમેઝોન ઉપરથી પરચેસ કર્યું છે, આની લિંક પણ એવું હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ। આ એક એવું બેગ છે કે ગમે તે પર્સની અંદર નાખી દો, એની અંદર મને દવા જોઈએ તો દવા, મેકઅપ જોઈએ તો મેકઅપ, એ પ્રમાણે હું આની યુટિલિટી ચેન્જ કરતી રહું છું। એટલે આની અંદર એસેન્શિયલ્સ છે, એક ભારતીય ગુજરાતી ઘર, એમાં પડો વાગો કે તમારું સૌંદર્ય, વિકોટાર મારી નહીં કોસ્મેટિક, વિકોટાર મારી આયુર્વેદિક ક્રીમ, બાકીનું તમે મનમાં ગાઈ લેજો। આ બાયો ઓઇલ મેં હમણાં ચાલુ કર્યું છે એવરી નાઇટ લગાડવાનું, લેટ અસ સી મારા સ્કિનમાં બેનિફિટ થશે તો આનો પણ વિડીયો બનાવીશ। અને સી આ શમશમની વટી, આની હું બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છું મારા ફેમિલીમાં બીકોઝ આયુષ મંત્રાલય ઓફ ઇન્ડિયા હેઝ સજેસ્ટેડ ધીસ બેન્ડેડ, ઓબ્વિયસલી તમે પડો કે તમારી આજુબાજુના પડે, બીકોઝ આઈ એમ ક્લમઝી આઈ કીપ ઇટ વિથ મી। અને બસ સિમ્પલ બેઝિક વસ્તુ છે, આ મારા વરની ઇનસિક્યોરિટી છે કે તું આ લગાડજે ને લગાડજે, એટલે ભેગું દીધું છે, બાકી એવું કાંઈ નથી હાલે આ તો। હા, અને આ બેબી લિપ્સ જે માસ્કની પાછળ છુપાઈ જ જશે, પછી માસ્કમાં અંદર ગુલાબી કરી નાખે છે, આ ધોવા પછી અમારે અહીંયા પડે છે, તો એ મેં રાખ્યું છે, આ એ રાખવું તો પડશે ને, ક્યાં જશું, ચલો। સો બેઝિકલી આ એક એવી વસ્તુ છે કે જેમાં મારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધી સામગ્રી આવી ગઈ છે। હાય, સો હા, એટલે કામ વધુ હતું એટલે મેં માથું બાંધી નાખ્યું છે। સો હવે આના માટે મેં ખાસ કે આ એક પ્લાસ્ટિકની બેગમાં મેં નાઇટ ડ્રેસ સાથે એક આખો કોમ્બો રાખ્યો છે જે જઈને હું તરત નાઈશ, એટલે જે રેક્ઝિનનું ચોકીનું બેગ છે જે તમે જોયું
એ બેગની અંદર જશે ફૂડ, મેડિસિન્સ, હેન્ડી વસ્તુ, વોલેટ અને એની સાથે આ જશે. કોવિડને અનુલક્ષીને ઘણા લોકોને એવું હોય છે કે આ બધું કોણ ધ્યાન રાખે ને કેટલું ધ્યાન રાખે ને ઇટ ઇઝ વેરી કન્ફ્યુઝિંગ, હવે શું ને ક્યાં અડી જાય ખબર નહીં. એનો એક સિમ્પલ રૂલ અમે ફોલો કરીએ છીએ કે જેટલી વસ્તુઓ એક્સપોઝ ઓછી થાય બસ તમે એના બે ભાગ પાડી નાખો કોઈ પણ વસ્તુના. જેમ જેમ સિમ્પલ સાદી ભાષામાં મેં જોકી અને આ બે બીજું બેગ, તો બે બેને મેં પાર્ટ પાડી નાખ્યા, એક ક્વોરન્ટાઇન એક નોન ક્વોરન્ટાઇન. એટલે એકમાં એવી વસ્તુઓ જે વોશેબલ જ હોય, ક્વોરન્ટાઇનવાળામાં વસ્તુઓ જ એવી રાખવાની જે વોશેબલ હોય અથવા થ્રોએબલ હોય અથવા ડિસ્પોઝેબલ હોય અથવા પછી નહીં જોવાની હોય અથવા પાછી ધોઈ શકાય. કપડાં છે કે એવું ચાદર, જેમ કે હું ચાદર લઈ જઈશ ઓઢવાની, એ હું પાથરવાની ને ઓઢવાની બે લઈ જઈશ, એ ધોવાઈ જશે એટલે એ રીસેટ લાગી જશે, બેગને રીસેટ લાગી જશે. હવે આની અંદર કે આના પૂરતી વસ્તુ એવી છે કે એના હેન્ડલ સિવાય બીજું કંઈ ટચ જ નહીં થાય, એના ઉપર આપણે સ્પ્રે મારી દઈશું. સો વેરી ગુડ લર્નિંગ કે બને એટલી વસ્તુઓને તમે વર્ગીકરણ જ એવી રીતે કરો કે એને ટચનો અને પછી સેનિટાઇઝનો ઇસ્યુ જ ના આવે. આ બેગ કે એની અંદરની એક પણ વસ્તુને મારે સેનિટાઇઝ કરવી પડશે નહીં. અને પેલું નાનું બેગ છે એની અંદર હું એટલી જ યુટિલિટી લઈશ જે હું અડીશ, મને અડવી જ પડે એવી હોય અને પછી એ વોશેબલ હોય. સિમ્પલ. યસ, સો એઝ યુ કેન સી બધું જ પેકિંગ રેડી છે. અબ સિર્ફ કાટો, ખોલો ઓર લગાઓ. હેપી જર્ની.